આજે શ્રાવણ સુદ એકાદશી છે આ એકાદશીને પવિત્રા એકાદશી તથા જલ ઝીલણા એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે દ્વારકાના જગત મંદિરના ઠાકોરજીના બાલ સ્વરૂપને નગરભ્રમણ કરાવવામાં આવે છે સદીઓથી ચાલતી આ પરંપરા અનુસાર આજે પણ ઠાકોરજીના બાલ સ્વરૂપને પાલખીમાં બિરાજિત કરી નગરભ્રમણ કરાવવામાં આવ્યું હતું તેમજ કુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડે તથા ડીવાયએસપી સમીર શારડાએ પણ પાલખી પૂજન અને ઠાકોરજીના સ્વરૂપની સેવાનો લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે ઠાકોરજીના બાલ સ્વરૂપને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચેના ઘર્ષણના બનાવો ઘણી વખત સામે આવતા હોય છે આવા બનાવો નિવારવા જામનગરના ટ્રાફિક પોલીસના સત્તર જવાનોને બોડી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે યુનિફોર્મ સાથે જોડાયેલા કેમેરાને કારણે ફરજ જવાનની તમામ રેકોર્ડ થતી રહેશે જે ટ્રાફિક શાખામાંથી ઓપરેટ થશે ઘણી વખત પોલીસ કડકાઈના નામે અતિરેક કરતી હોય છે તો ઘણી વાર નાગરિકો પોલીસ પર ખોટા આરોપ લગાવતા હોય છે આવી પરિસ્થિતિમાં બોડી કેમેરા અગત્યનો પુરાવો સાબિત થવાથી આવી ઘટનાઓ પર અંકુશ આવશે જામનગરમાં કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પશુઓમાં લંપી રોગચાળા વિશે બેઠક કરતા હતા ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાએ કલેક્ટર કચેરીએ શરીર પર ઈંધણ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ તેમને મદદગારી કરવાના આરોપ હેઠળ પાર્થ પટેલ નામના કોંગ્રેસી કાર્યકરની ધરપકડ થઈ હતી

જામજોધપુરના સિદ્ધસર ગામના રસિકલાલ નારણભાઈ વડાલિયા નામના વૃદ્ધની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે રસિકલાલ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી યુવતીઓ સાથે મિત્રતા કેળવી યનકેન પ્રકારે તેમના અશ્લીલ ફોટો વિડીયો મેળવી બ્લેકમેલ કરતો હોવાની ફરિયાદ છે પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે